तो नमस्कार दोस्तों, स्वागत है आपनु टेक्निकल ठाकुर गुजराती यूट्यूब चैनल ने अंदर। तो दोस्तों आज ना वीडियो में आपणे तमने शीखवाड़वाना छे कि दिवाळी नी शुभकामना पाठवतुं तमे डिजाइन कई रीते बनावी शको छो। कारण कि दिवाळी बहु नजीक आवी गई छे, आजे तो धनतेरस थई छे, एटला माटे तमारे दिवाळी नी शुभकामना पाठवुं होय तो हैप्पी दिवाळी लखेलुं तमारो फोटो होय एवी डिजाइन तमे कई रीते बनाई शको छो। तो तेना माटे तमारे एक एप्लिकेशननी जरूर पड़शे। एप्लिकेशननुं नाम छे पिक्सल लेब। पिक्सल लेब तमने डिस्क्रिप्शन में लिंक मिली जैसे अने तमे प्ले स्टोर में जई अने त्यांथी पण तमे डाउनलोड करी शको छो। तो चालो आपणे पिक्सल लेब ने ओपन करिए। जो पिक्सल लेब ओपन करो एटले तमारी सामे आवो ज कंईक इंटरफेस आवी जशे। આવું આવી જાય પછી જો અહીંયા સાઈડમાં તમારે ત્રણ ટીપકા આપેલા છે તેની ઉપર ક્લિક કરવાનું છે। અહીંયાથી યુઝ ઇમેજ ફ્રોમ ગેલેરી ત્યાં ઉપર ક્લિક કરીને અહીંયાથી તમારે જો આ પ્રમાણે આપણે ટેમ્પલેટ બનાવ્યું છે, આ ટેમ્પલેટ તમારે અહીંયાથી આ પ્રમાણે લઈ લેવાનું છે। ચલો અહીંયાથી આ પ્રમાણે ટેમ્પલેટ લઈ લેવાનું છે। પછી તમારે અહીંથી તમારો ફોટો સિલેક્ટ કરી લેવાનો છે। જો અહીંયા વચ્ચેનો એ લખેલો છે એની જોડે જુઓ, અહીંયા વચ્ચેના ઉપર ક્લિક કરીને અહીંયાથી તમારે ફોટો ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયાથી આવી જવાનું છે તમારી ગેલેરીની અંદર। ચલો આપણે ફોટોસમાં જઈ અને આપણે ફોટો લઈ લઈએ છીએ। જો અહીંયાથી તમારો મનપસંદ તમારે ફોટો લઈ લેવાનો છે। જો આની ઉપર આપણે ક્લિક કરવાનું છે, પછી જો આ શેપના ઓપ્શન છે નીચે એની પર જો ગોર રાઉન્ડ ઉપર ક્લિક કરવાનું છે, અહીંયાથી યસ કરી દેવાનું છે। જો અહીંયા પકડી આની થોડીક આ રીતે આમ સાઈઝ નાની કરી દેવાની છે, તો અહીંયાથી એડજસ્ટ થાય એ પ્રમાણે તમારે સાઈઝ અહીંયાથી સેટ કરી લેવાની છે। ચલો આપણે અહીંથી સેટ કરી લઈએ। જો આ પ્રમાણે કંઈક સાઈઝ સેટ કરી લેવાની છે। જો હજુ થોડીક બરાબર નથી થઈ, હવે જો હવે કમ્પ્લીટ થઈ ગઈ છે। જો આ પ્રમાણે તમારે સાઈઝ સેટ કરી લેવાની છે, અહીંયાથી ફોટો ઉપર ક્લિક કરી અને નીચે આવી જવાનું છે, એટલે કે છેલ્લે જો અહીંયાથી અહીં જોવાનું છે સિમ્બો આની ઉપર ક્લિક કરવાનું છે। જો આની ઉપર ક્લિક કરી આને થોડીક ઓન કરી દેવાનું છે, આને પણ ઓન કરી દેવાનું છે અને અહીંયા જવાનું છે વચ્ચે, જો આની અંદર આપેલું છે સ્મોક એની ઉપર ક્લિક કરવાનું છે અને જો આની પણ ઓન કરી દેવાનું છે। અહીંયાથી આને 7 કે 8 ઉપર તમારે રાખી લેવાનું છે। ચલો આપણે 7 ઉપર રાખી લઈએ છીએ આટલું। પછી આને જો એડજસ્ટ થાય એ પ્રમાણે તમારે ફરીથી એડજસ્ટ કરી લેવાનું છે। જો આ પ્રમાણે એડજસ્ટ કરી લેવાનું છે, થોડુંક અહીંયાથી એડજસ્ટ કરી લઈએ છીએ। જો આ પ્રમાણે થઈ ગયું એડજસ્ટ, હવે તમારે શું કરવાનું છે, તમારું નામ લખવાનું છે। જો અહીં ન્યૂ ટેક્સ્ટ છે એની ઉપર ક્લિક કરવાનું છે, આને અહીંયાથી આ પ્રમાણે લઈ જવાનું છે, અહીંયાથી થોડીક આ રીતે સેટ કરી લેવાનું છે। ત્યાર પછી શું કરવાનું છે, તમારે એની ઉપર ડબલ ટેપ કરવાનું છે, ડબલ વખત ટચ કરવાનું છે। જો આ ન્યૂ ટેક્સ લખેલું એની ઉપર નીકાળી દેવાનું છે અને અહીંથી તમારું નામ લખી લેવાનું છે। જો આપણે અહીંથી ટેકનિકલ ઠાકોર લખી લઈએ, જો આ પ્રમાણે ટેકનિકલ ઠાકોર આવી ગયું, જો થોડુંક નીકળી ગયું છે, કેન્સલ થઈ ગયું, જો આ પ્રમાણે ટેકનિકલ ઠાકોર આવી ગયું છે, અહીં જો આવી ગયું ટેકનિકલ ઠાકોર, જો આ પ્રમાણે તમારે અહીંયાથી થોડુંક આની સાઈઝ નાની કરી દેવાની છે, સેટ થાય એ પ્રમાણે એડજસ્ટ, જો આ પ્રમાણે એડજસ્ટ કરી લેવાની છે। ત્યાર પછી તમારે જો અહીંયાથી આવી જવાનું છે, આ બાજુ આની ઉપર ક્લિક કરી એ ઉપર અહીંયા સાઈડમાં આવી જવાનું છે। જો અહીંયા ફોન્ટ લખેલું છે, ફોન્ટ ઉપર ક્લિક કરવાનું છે, અહીંયાથી માય ફોન્ટની અંદર તમારે એડ કરેલા હોય તો તમે ત્યાંથી લઈ શકો છો, નહીંતર તમે જો અહીંયાથી તમારો મનપસંદ ફોન્ટ લઈ શકો છો। ચલો આપણે આ ફોન્ટ લઈ લઈએ છીએ। જો આ પ્રમાણે ફોન્ટ આવી ગયો, તમારે એડજસ્ટ કરવું હોય તમે ત્યાં કરી શકો છો। અહીંયા અહીંયા રાખવું હોય તમારું નામ તો તમે અહીંયા રાખી શકો છો, નહીંતર તમે અહીંયા પણ રાખી શકો છો। જો અહીંયા આપણે રાખી દઈએ છીએ, થોડુંક ઝૂમ કરીને તમારે ચેક કરી લેવાનું છે, જો છે ટેકનિકલ ઠાકોર, જો આ પ્રમાણે તમારે અહીંયા લખી દેવાનું છે। ત્યાર પછી તમારે જો અહીંયાથી એક પીએનજી લેવી પડશે, એ તમારે અહીંયાથી લેવી પડશે, જો ઇમ્પોર્ટ ઉપર જઈ અને અહીંયાથી તમારે પીએનજી લઈ લેવાની છે। ચલો આપણે પીએનજી લઈ લઈએ છીએ। જો આ પ્રમાણે તમારે અહીંયાથી જો આ પીએનજી આ પ્રમાણે લઈ લેવાની છે, જો આ પ્રમાણે છે આ રોકેટની પીએનજી, જો તમે જોઈ શકો છો અને તમારે અહીંયાથી આ પ્રમાણે થોડીક આની સાઈઝ નાની કરી દેવાની છે, આમ પકડી, જો અહીંયાથી પકડી અને આ પ્રમાણે સાઈઝ નાની કરી દેવાની છે। ચલો આપણે અહીંયાથી જોઈ લઈએ, જો આ રીતે સાઈઝ નાની કરી દેવાની, પછી આને તો અહીંયાથી કોપી કરી લેવાની છે। જો થઈ ગઈ કોપી, એને આ બાજુ સેટ કરી લેવાની છે, બંને બાજુ તમારે સેટ કરી લેવાની છે, એડજસ્ટ થાય એ પ્રમાણે તમારી રીતે તમારે સેટ કરી લેવાની છે। ઓકે, ચલો આપણે અહીંયાથી સેટ થાય એ પ્રમાણે સેટ કરી લઈએ છીએ। જો આ પ્રમાણે થઈ ગઈ સેટ, ત્યાર પછી તમારે શું કરવાનું છે, આને આને અહીંયાથી જો ઉપર આપેલું છે અહીંયા જો પ્લસની જોડે, અહીંયાથી તમારે સેવ એઝ ઇમેજ, પછી આ ડિફોલ્ટ ઉપર ક્લિક કરી અહીંયાથી અલ્ટ્રા ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયાથી આને સેવ કરી લેવાની છે।
जो आ फोटोस तमारी गैलरी में सेव थई गयो छे एटले के आ तमे बेनर बनी गयो छे आ तमे सेव थई गयो छे अने हाँ जे टेम्पलेट आपणे बनाव्यु छे ने ए टेम्पलेट तमने डिस्क्रिप्शन में मळी जशे। तो दोस्तों तमने आ वीडियो केवो लाग्यो, वीडियो सारो लाग्यो तो वीडियो ने लाइक करजो अने हाँ आ चेनल ने सब्सक्राइब करवानुं ना भूलता अने बहु जल्दी आपणे लोगो कई रीते बनावानो ए वीडियो पण लईने आवाना छीए। तो त्यां सुधी आप मने रजा, जय हिंद।